સુરતના એક 59 વર્ષના મહિલા સ્મૃતિ પટેલે શ્રીલંકામાં યોજાયેલી માસ્ટર્સ એથ્લેટિક્સમાં બીજા નંબરે આવી સુરત સહિત દેશભરને ગૌરવ અપાવ્યું છે. સ્મૃતિ પટેલે એથ્લેટિક્સમાં એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યો છે. આ સિવાય તેમણે પહેલા પણ 50થી વધુ ચંદ્રકો અને શિલ્ડ મેળવ્યા હતા. આ મેરેથોનમાં 72થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમની આ સિદ્ધિ બદલ કમિશનર થેન્ના રાશને પણ તેમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ સ્મૃતિ પટેલ પોતે કઈ પરિસ્થિતિમાં જીત્યા તે જણાવી યુવાનો પણ પોતાના સપના સાકાર કરી શકે છે તે અંગે જીવંત ઉદાહરણ તેઓએ પૂરું પાડ્યું હતું. સ્મૃતિબેન મહાનગરપાલિકામાં આકરી ખાતાના આયકર ખાતાના વિભાગમાં કાર્યરત છે અને નવાઈની વાત તો એ છે કે તેમણે કોઈ પણ જાતની તાલીમ વગર આ રેકોર્ડ બનાવ્યો છે. સ્પર્ધા એશિયા ખંડમાં કોલંબો શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયેલ હતી અને એમાં મેં અમારો 5000 મીટર દોડનો જે રેકોર્ડ છે તે ફર્સ્ટ રેકોર્ડ મેં ત્યાં બ્રેક કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. સુરતમાં તમે આવ્યા, એસએમથી દ્વારા તમને બોલાવવામાં આવ્યા હતા, શું કહ્યું હતું કમિશનર સાહેબે? સુરતમાં આવ્યા પછી કમિશનર સાહેબે જ્યારે બોલાવ્યા ત્યારે એમણે અમારું ખૂબ આનંદપૂર્વક અમારું સન્માન કર્યું. અમને એમની ચેમ્બરમાં બોલાવ્યા અને એમણે અમારી સાથે વધારે આગળ વધવા માટે, આગળ જવા માટે પણ અમને વર્લ્ડમાં રમવા માટે પણ સપોર્ટ કર્યો. આઈ સપોર્ટ યુ, આઈ વિથ યુ, ઇફ યુ વોન્ટ ટુ માય એની સર્વિસ, એની હેલ્પ, સી ટુ મી, એમ કરીને અમને ખૂબ સપોર્ટ કર્યો. અને કમિશનર સાહેબે ખૂબ આનંદિત થયા. એમણે કહ્યું કે ના, ખરેખર અમારા શહેર, રાજ્ય તેમજ મારા દેશનું ગૌરવ છે, જેને માટે હું ખૂબ ગૌરવ અનુભવું છું.